ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાના નિર્ણયને તગલખી નિર્ણય ગણાવાઈ રહ્યો છે શાળા સંચાલક મંડળથી માંડીને શિક્ષક સંઘમાં સરકારના આ નિર્ણય સાથે છૂપો અસંતોષ શરૂ થઈ ગયો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે સીબીએસઈની પેટર્નને લાગુ કરવા સામે પ્રશ્નો અને ગૂંચવણો સર્જાશે તેવો અભિપ્રાય વ્યક્ત કરવા સાથે આ નિર્ણયનો વિરોધ કરવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રની જાહેરાત પૂર્વે શિક્ષણ બોર્ડને વિશ્વાસમાં લીધું એ કબૂલ પરંતુ બોર્ડમાં શાળા સંચાલક મંડળ આચાર્ય સંઘ શિક્ષક સંઘ પટાવાળા સંઘના મળી ચૌદ સભ્યો સાથે સરકાર નિયુક્ત અને સરકાર તરફી એકવીસ સભ્યો હોય તો દીવા જેવી વાત છે કે શૈક્ષણિક સંઘ સંસ્થાઓના સંચાલકોને કેમની સંમતિ આપવી પડે સરકારનો શિક્ષણ વિભાગ ના ધોરણે બસો ચાલીસ દિવસના અભ્યાસના દિવસો પૂર્ણ કરાવવા માંગે છે તે યોગ્ય છે પરંતુ બોર્ડ અને શાળાકીય પરીક્ષાઓ પૂર્ણ થયા પછી રિઝલ્ટ ના આવ્યા હોય તો વિદ્યાર્થીને આગળના ધોરણનો અગિયાર દિવસ માટે અભ્યાસ કરાવવાનો અર્થ કેટલો ગુજરાતમાં માર્ચના મધ્ય ભાગથી કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ અત્યાર સુધી નવા શૈક્ષણિક સત્ર પૂર્વે તો શું ઠેઠ જુલાઈ સુધી પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવામાં નિષ્ફળ સરકાર એપ્રિલમાં પાઠ્યપુસ્તકો આપી શકશે ખરા ખરેખર તો જો માત્ર બસો ચાલીસ દિવસના શૈક્ષણિક કાર્યને કેન્દ્રમાં રખાયું હોય તો બાર જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રને એક જૂનથી શરૂ કરાય તો શિક્ષકો બાળકો અને વાલીઓ ઉનાળાની રજાઓમાં ફરવાનો કે ગરમીથી બચવાનો હાશકારો મેળવી શકે ગુજરાત સરકાર અને તેના શિક્ષણ વિભાગ દ્વારા ઉતાવળે જાહેર કરાયેલા નિર્ણયમાં સરકારી બાબુઓ કે જે સીબીએસસીની શાળાઓમાં અભ્યાસ કરી ચૂક્યા હોય છે તેની નજરે જોવાય છે ત્યારે સરકાર કે જેને પ્રજા ચૂંટીને મોકલે છે તેનો અવાજ સાંભળવો જોઈએ સરકારના નિર્ણયમાં ઉતાવળ દેખાય છે અગિયાર દિવસ માટે બાળકો ભણશે શું શિક્ષકો ભણાવશે શું આ તો કોલેજનું શૈક્ષણિક સત્ર શરૂ થાય અને દસ દિવસ સુધીનો મૂળ સ્ટ્રાઇકનો માહોલ જોવાય છે તેનો ચેપ શાળાઓમાં શરૂ થઈ જાય તો નભાય નહીં જો કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બે હજાર એકવીસના ફેબ્રુઆરીના અંત સુધીમાં બોર્ડ અને શાળાકીય પરીક્ષાઓ લઈને માર્ચમાં પરિણામ આપીને એપ્રિલથી નવા સત્રના પ્રારંભથી સ્થિતિ રેગ્યુલર થઈ જશે તેમ જણાવ્યું છે પરંતુ આ વાત હજુ ઉનાળા વેકેશનનો ભરપૂર આનંદ લેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અકળાવી રહ્યા હોવાના પ્રતિભાવ સાંપડ્યા છે શૈક્ષણિક સંઘો શાળા સંચાલક મંડળો કે વિદ્યાર્થીઓ અને વાલીઓને બસો ચાલીસ દિવસના શૈક્ષણિક કાર્ય સમય વિરોધ નથી પરંતુ ઉનાળું વેકેશન સળંગ મળે અને તેના માટે જૂનના બીજા સપ્તાહને બદલે પહેલી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે તે સાથે વરસાદ ખેંચાય તો શાળાઓનો સમય સવારનો કરાય તેવી પણ લાગણી વ્યક્ત થઈ રહી છે સરકાર એક તરફ ભાર વિનાનાનાનાનાનાનાનાનાનાના ભણતરના બણગા ફૂકે છે ત્યારે પરીક્ષાના ભારમાંથી મુક્ત થયા હોય ત્યાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કુમળા માણસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ભાર કેટલો અસહ્ય થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય શાળા સંચાલકોને અગિયાર દિવસ માટે શાળાઓ ચાલુ રાખવાથી બાળકોના આરોગ્ય લાઇટ બિલ અને નાસ્તાનો ખર્ચ પણ ખૂચી રહ્યો છે

અને પછી વેકેશન પડે અને પાછી સ્કૂલ ચાલુ થાય જ્યાં ગુજરાતમાં આપણે શું હતું કે બે મહિનાનું સળંગ વેકેશન હતું દર વર્ષે હવે આ પરિપત્ર બહાર પાડ્યું એમાં શું છે એટલા માટે બહાર પાડેલું છે કે વેકેશન મીન્સ જે ભણતરના દિવસો શૈક્ષણિક દિવસ છે શૈક્ષણિક ભણતરના દિવસો છે એ ઓછા થઈ જતા હતા એટલે ડિસિઝન સારું છે પણ આમાં શું થઈ ગયું કે આપણા જે સમજે જે પ્લાનિંગ કરેલું છે છ મહિના પહેલાં કે આઠ બાર મહિના પહેલાં પ્લાનિંગ કરેલું છે કે વેકેશનમાં આપણે ફોરેન જવાનું છે કે બીજા સ્ટેટમાં જવાનું છે ફરવા માટે એ લોકોની ટિકિટ્સ ઓલરેડી બુક છે એટલે આમાં શું થયું કે આ પરિપત્ર જે છે એ છ મહિના પહેલાં જો એડવાન્સમાં બહાર પાડ્યું હોત તો લોકોને પ્લાનિંગ કરતાં ફાવત બટ આ એકચ્યુઅલી જે સ્ટેપ છે ને લોંગ ટર્મમાં એટલે લાંબા ગાળામાં ખરેખર સારું છે કેમ કે જે શૈક્ષણિક દિવસો એ વધશે છોકરાઓનું એટલે એમાં છોકરાઓનું ભણતરમાં ઇમ્પ્રુવમેન્ટ થશે બટ પણ આ વર્ષનું જે છે એમાં ડિસ્ટર્બન્સ થોડુંક ખરું થયું બધા વાલીઓને બધા ફેમિલીઝને કે આપણે શું શું છે બેઝિકલી ટિકિટ્સો બધી કેન્સલ કરાવવી પડશે અને લોસ થશે બેઝિકલી બીજું કંઈ નહીં બટ આમાં એક જ વસ્તુ છે કે બસ આ ડિસિશનનું ટાઈમિંગ થોડો અકવડ છે બાકી તો બધું વ્યવસ્થિત જ છે આપણું સરકારે જે આ નવો પર પરિપત્ર બહાર પાડ્યો છે એ પાછળ સરકારનો આશા એ જ છે કે સીબીએસસી અને ગુજરાત બોર્ડને હું ભણતર એક સાથે એક બાળકો એક રીતે ભણી શકે પણ આના માટે અગાઉ સરકારે કોઈ જાહેરાત કરવાની હતી છ મહિના પહેલાં કે એક વર્ષ પહેલાં વાલીઓ અને બાળકો આની માટે તૈયાર રહે એના માટે એ લોકોએ કોઈક અગાઉ પણ એક પરિપત્ર બહાર પાડી અને દરેકને સાવચેત કરવાના હતા એકદમથી જ આ રીતે પરિપત્ર બહાર પાડી અને લોકોએ જે એડવાન્સ બુકિંગ કરાયેલા હોય છે ટ્રાવેલિંગના કે વર્ષોથી લોકો દર વર્ષે વેકેશનમાં પોતાના વતન જતા હોય છે એવા બધા ઘણા બધા જે પ્રોગ્રામો હોય છે ડિસ્ટર્બ થઈ જશે શિક્ષણને લગતું જ આ કાર્ય છે સરકારે જે કંઈ પણ કર્યું હશે વિચારીને જ કર્યું હશે એટલે આવનારા સમયમાં આનું પરિણામ શું આવશે એ આપ સૌ અને આપણે જોઈ શકીશું એક વસ્તુ તો ચોક્કસ છે કે આ પરિપત્ર બહાર પાડતા પહેલાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારે વિશ્વાસમાં લેવા જોઈતા હતા અન્યથા આ પરિપત્રનું કદાચ દુઃખદ પરિણામ પણ આવશે એવું મને લાગે છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું